हेलो विद्यार्थी मित्रों, तो आज आपणे पाठ 9 भणवानो छे, पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो। एटले के पृथ्वीनी अंदरनी रचना अने भूमिना एटले के जे जमीन छे एना जेटला स्वरूपो छे ई आपणे भणवाना छे। आपणी पૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે। આપણને ખબર જ છે કે બ્રહ્માંડમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન શક્ય જોવા મળે છે। અન્ય અવકાશ પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળ છે, તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। બ્રહ્માંડમાં જેટલા પણ ગ્રહો છે એ બધા કેવા છે, તો કે ગોળાકાર છે। એવી જ રીતે પૃથ્વી પણ કેવી છે, ગોળ છે। તેમાં અંદર અને બહાર, અંદરની સાઈડ પૃથ્વીની અંદર અને પૃથ્વીની બારે ઘણો બધો ફેરફાર પરિવર્તન થતું જોવા મળે છે। શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થની બનેલી હશે? હવે આપણને એવો વિચાર આવે કે પૃથ્વીનું પેટાળ છે ઈ શેનો બનેલો હશે, એમાં કઈ કઈ વસ્તુઓ હશે, એવો વિચાર આપણને આવે। પૃથ્વીની આંતરિક ભાગ કે ભૂગર્ભ, એટલે કે પૃથ્વીનો અંદરનો ભાગ અને ભૂગર્ભ એટલે કે અંદરનો ભાગ, ભૂ એટલે જમીન અને ગર્ભ એટલે અંદર। પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે। જેમ આપણે ડુંગળી સુધારીએ અને એમાં એક પછી એક પડ નીકળતા હોય, એવી રીતે પૃથ્વીમાં પણ એવા અલગ અલગ સ્તરો જોવા મળે છે। પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। પૃથ્વીનું ઉપરનું સૌથી ઉપરનું જે કવચ છે એને શું કહેવામાં આવે છે, ભૂકવચ કહેવામાં આવે છે। આ સૌથી પાતળું સ્તર હોય છે, આ જે સ્તર છે ઉપલું એ સાવ પાતળું હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એ ધાતુ છે, ખનિજ છે, જેવા ખનિજથી બનેલી છે, તેથી તેને સિયાલ, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે, એટલે એનું નામ સિયાલ, એનો પહેલો અક્ષર લઈને બનાવવામાં નામ આવ્યું છે। મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા, સિલિકા સી એટલે સિલિકા અને મા એટલે મેગ્મા કહેવામાં આવે છે, એનું શોર્ટ નેમ બનાવવામાં આવ્યું છે પહેલો અક્ષર લઈને। હવે તમે આકૃતિ જુઓ, પૃથ્વીના સ્તર, આંતરિક સ્તર, અંદરનું સ્તર છે, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો। હવે જાણવું ગમશે, પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો એટલે કે મજબૂત છે, 100% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે। પૃથ્વીની ત્રિજ્યા એટલે કે તમને ખબર છે કે આખું જે રાઉન્ડ છે બરાબર, એને આપણે ત્રિજ્યા કહીએ છીએ, કેટલી છે, તો કે 6371 કિલોમીટર છે। આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, મુખ્ય કવચ છે એની નીચે મેન્ટલ હોય છે, તમને આમાં દેખાય જ છે આકૃતિમાં, જે આશરે 2900 કિલોમીટર ઊંડું સુધી ફેલાયેલું છે। હવે 2900 કિલોમીટર એટલે કેટલું બધું થાય, માની લો કે મુંબઈ છે, અહીંથી 900 કિલોમીટર છે, તો તમે મુંબઈ અહીંથી 2 વાર જાઓ અને 2 વાર આવો, એટલું બધું છે ઈ ઊંડું છે ઈ હોય છે। પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, કે પૃથ્વીનો સાવ વચ્ચેનો મધ્યસ્થ ભાગ છે એ ખૂબ જ સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ લોખંડનું બનેલું હોય છે, તથા આ નિકલ અને ફેરસ એ પણ ધાતુ જ છે, તેને નિર્ફ એટલે કે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે। કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે। હવે કેન્દ્રમાં જે છે પૃથ્વીનો જે કેન્દ્રનો ભાગ છે એમાં ભૂગર્ભમાં તાપમાન એકદમ વધારે હોય છે, દબાણ પણ એકદમ વધારે હોય છે અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે। હવે ખડકો અને ખનિજો, ખડકના પ્રકાર પોતાના ગુણ, કદ, કણના કદ, તેના નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે। પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકના 3 ભાગ છે। હવે ખડકો અને ખનિજો છે એ આપણે સમજવાના છે, એમાં અલગ અલગ ભાગ આપ્યા છે। એમાં પહેલું જોવાનું છે અગ્નિકૃત ખડકો, ઇગ્નિયસ, ગરમ મેઘમાં ઠંડો થઈ, મેઘમાં એટલે કે જે જ્વાળામુખી છે એને મેઘમાં કહે છે, ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારને બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે
છે, જ્યારે મેઘમાં ઠંડો પડે છે અને જે ખડક બને છે, પથ્થર બને છે, એને શું કહે છે? અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. આ બે પ્રકારના ખડકો હોય છે. જાણવું ગમશે ઇગ્નિયસ, લેટિન શબ્દ ઇગ્નિયસ જેનો અર્થ અગ્નિ થાય છે. હવે જે લેટિન શબ્દનો શબ્દ છે આ ઇગ્નિયસ જેનો અર્થ અગ્નિ થાય છે. સેડિમેન્ટરી લેટિન શબ્દ સેડિમેન્ટરી જેનો અર્થ સ્થિર થાય છે. કોઈ પણ વસ્તુ સ્થિર હોય ને એને સેડિમેન્ટરી કહે છે. મેટ્રામોફિક ગ્રીક શબ્દ મેટ્રામોફિક જેનો અર્થ સ્વરૂપમાં બદલાતો રહે છે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે બદલાતું રહે છે ત્યારે એને મેટ્રામોફિક કહે છે. શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર પથરાતો હોય છે. હવે મેઘમાં એ શું છે? તો કે એ જમીનમાંથી વાસ્તવમાં આગની જેમ એકદમ લાલચોળ હોય છે, પ્રવાહી હોય છે, અને મેઘમાં શું થાય છે? પૃથ્વીની સપાટી ઉપર પડે છે અને એ પથરાઈ જાય છે અને પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર હોય છે. તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. તે ઝડપથી ઠંડો થઈ જાય છે અને એકદમ મજબૂત બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. હવે જમીન પર જોવા જે આવો ખડક મળે છે ને એને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના એટલે કે એની ગોઠવણી ખૂબ જ નાની અને દાણાદાર હોય છે. ખૂબ જ નાની એવી ગોઠવણી હોય છે. દ્રષ્ટાંત તરીકે બેલસાડ પ્રવાહી મેઘમાં ક્યારેય ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. હવે ઘણીવાર એવું થાય છે કે મેઘમાં છે એ જમીનની અંદર જ લાવારસ છે એ ઠરી જતો હોય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. હવે આંતરિકને બાહ્ય તમે સારી રીતે સમજી શક્યા છો કે જે લાવારસ બહારે આવી જાય છે અને જમીનની સપાટી ઉપર ઠરે છે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે, અને એવો લાવા કે જે જમીનની અંદર જ ઠરી જાય છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણા સ્વરૂપે ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ગ્રેનાઇટ છે જે આપણે આપણા ઘર બનાવીએ છીએ એમાં ઉપયોગ લેતા હોઈએ છીએ. કિચનમાં જે પ્લેટફોર્મ આપણે નાખીએ છીએ ગ્રેનાઇટના હોય છે. આવા ખડકનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાનો પીસવા જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે તેને ગ્રેનાઇટના બનેલા હોય છે. અનાજ દળવાની ઘંટી છે અને મસાલા પીસવાની જે ઘંટી છે એમાં ગ્રેનાઇટનો ઉપયોગ થાય છે. હવે જળકૃત ખડકો. ખડકો ઘસાઈ અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. હવે ખડકો છે એ કોઈ પણ પ્રકારે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું હલનચલન થતું હોય છે અને ઘસાઈને નાના નાના ટુકડામાં ફેરવાતું હોય છે. આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે કોઈ પણ રીતે પવન દ્વારા હવામાં કે પાણીમાં દ્વારા આને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈને નક્કર બની ખડકના સ્તર બતાવે છે. આ પ્રકારના ખડકો પ્રસ્તર ખડક કહેવાય છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર રેતીના કણો બને. આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ બને છે. હવે આપણે કોઈ પણ દરિયાનો કિનારો છે કે અથવા જેટી છે કે એની વાત કરીએ કે સતત પાણી ત્યાં અથડાતું રહે છે તો એની સાથે શું થાય છે? તો કે રેતીના રજકણો, રેતી છે, માટી છે, આ બધું છે એની સાથે ભટકાતું રહે છે અને એમાં ઘણી બધી વનસ્પતિ, નાની નાની સૂક્ષ્મજીવો અને માછલા કે એવી ઘણી બધી સૂક્ષ્મજીવાણુઓ છે એમાં દટાતા હોય છે અને એમાં જ મૃત્યુ પામતા હોય છે અને જીવાશ્મી કહે છે. ત્રીજું છે રૂપાંતરિક ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. જેનું રૂપાંતર થાય છે, જેનું પરિવર્તન થાય છે એને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસપાણમાં ફેરવાઈ જાય છે. તમે ઘણી જગ્યાએ જોયું હોય નદી કિનારે કે ચીકણી માટી હોય છે એ માટી છે એમાંથી આરસપાણ બની શકે છે. તો એ શું થયું ત્યાં એનું પરિવર્તન જોવા મળ્યું.
જાણવું ગમશે. જીવાશ્મી એટલે શું? આપણે ઉપર એવો શબ્દ આવ્યો કે જીવાશ્મી બની જાય છે, કે જીવાશ્મી એટલે ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો જીવાશ્મી કહે છે. મેં તમને પહેલાં જ વાત કરી કે જીવાશ્મી એટલે કે એ જંતુઓ છે, એ વનસ્પતિ છે, એમાં જે દટાઈ ગયા હોય છે અને મૃત્યુ પામે છે એને જીવાશ્મી કહેવાય છે. હવે અહીંયા તમને એક સાયકલ આપી છે, ખડક ચક્ર અને જ્વાળામુખી. એ ખડક ચક્ર શું છે? તો કે મેઘમાં નીકળે છે, પછી અગ્નિના ખડકો તમને જોવા મળે છે, એ ઠંડા પડે છે અને એનું ખડકમાં રૂપાંતર થાય છે. આ એક આખું ચક્ર છે જે સતત ચાલ્યા કરે છે. અને એવી જ રીતે છે જ્વાળામુખી, તો કે પૃથ્વીની સપાટી બતાવી છે, શંકુ આકાર કોન જેવું બતાવ્યું છે અને ક્રેટર જેમાંથી નીકળતું હોય છે એ પણ બતાવ્યું છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજાના પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. એક ખડક છે એ અમુક પ્રક્રિયાઓ દ્વારા બીજા ખડકમાં પરિવર્તન પામે છે ત્યારે એને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે, કે લાવારસ છે એ ઠરે છે એટલે નક્કર પથ્થર બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા રૂપે સ્થળાંતર થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. હવે આ કોઈ પણ કારણોસર ત્યાંથી વાહનનું હલનચલન હોય, હવા દ્વારા ત્યાંથી પાણી નીકળતું હોય એના દ્વારા છે એ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા જોવા મળે છે. તાપના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડકનું પુનઃ પીગળવાને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે. એકને એક જ વસ્તુ કીધી છે કે લાવારસ નીકળે છે, ઠંડો પડે છે અને પથ્થર બને છે, એવી જ અહીંયા જાણકારી આપવામાં આવી છે. હવે જે આપણે નક્કર ખડકોની વાત કરી તો એ આપણને જમીન, સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે ઉપયોગી છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને અનિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. અને હવે જેમ કે કોલસો છે, કુદરતી વાયુ છે, ખનિજ તેલ, પેટ્રોકેમિકલ્સ, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે. જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, આ બધું જ છે એ આપણને જમીનના પેટાળમાંથી મળતું હોય છે. આપણે ત્યાં